ધોળકા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ ડાભીનો વેગવંતો પ્રચારમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા એપીએમસીના ચેરમેન પ્રવીણસિંહ ડાભી વગેરે મહાનુભાવોની સાથે ગામડામાં રૂબરૂ મુલાકાતે નીકળ્યા હતા. રૂપગઢ ગામમાં ઘનશ્યામભાઈ પંડ્યાના નિવાસસ્થાને એક મીટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવાર કિરીટસિંહ ડાભી ગ્રામવાસીઓને પ્રવચન કરતા જોવા મળે છે. કીર્તિભાઈ દવે, આપણું ગુજરાત, ધોળકા. આપણે બધાએ ટૂંકમાં તમામ પ્રજા ખુશ થાય એ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, આદરણીય બાપુની નીતિ છે કે ભાઈ કોઈને પણ લાભ ન મળે એવું ના થાય, દરેકનો લાભ મળવો જોઈએ અને એ નીતિથી બાપુ ચાલ્યા છે અને લગભગ 40-45 વર્ષ આપણા વિસ્તારનું એમણે પ્રતિનિધિત્વ કર્યું છે અને વિકાસના કામો લગભગ બધા પૂરા થઈ ગયા. મારા ભાગે તો કંઈ રહેવા દીધું નથી, પણ સરકારની યોજનાઓ જે પણ કે બહાર આવી, આયુષ્યમાન કાર્ડ હોય એવી ઘણી બધી છે, 6000 રૂપિયા મહિને આપણને વર્ષમાં મળે છે ખેડૂતોના ખાતામાં, આ કોઈ જ્ઞાતિ જાતિ જોયા વગર તમારા ખાતામાં આવે. અને આપણે જ્યારે કંઈ પણ મત આપવાના કેવું કંઈ હોય ત્યારે કોઈ આપણી સામે ના આવ્યું હોય, આપણે જોયા ના હોય, જેણે આપણા કામ નથી કર્યા 27 વર્ષથી, જે પાર્ટી સત્તામાં નથી અને એનો માણસ અહીં ઊભો રહે, એટલે એ શું છે? જ્ઞાતિ જાતિ વાત તો જે કરે છે એ બધાને ખબર પડી ગઈ, પણ તો ઘણા હમણાં વિસ્તારમાં વિધાનસભાની ઉમેદવાર થયા પછી ખબર પડી કે આ કોંગ્રેસ વાળાએ અમારો બહુ દુરુપયોગ કર્યો. ઘણાએ મને કીધું ચાચા કે અમારો દુરુપયોગ કર્યો, જ્યારે કામ કરવાનું હોય ત્યારે કોઈ આવતા નથી અને 5 વર્ષ સિવાય દેખાતા નથી. આપણે તો ઈચ્છીએ કે લોકોના, તમારે જીતવું હોય, લોકોના દિલ જીતવું હોય તો લોકોની વચ્ચે આવવું પડે, લોકોના કામ કરવા પડે. બાપુ સારા ખરા પ્રસંગે, ગમે તેનો પ્રસંગ છે, એમની હાજરી એ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બધાની વચ્ચે આવે છે, સરકારી યોજનાઓ તમારા સુધી પહોંચાડે છે. રૂપગઢમાં વિશનભાઈ જેવા હોય તો વિશનભાઈને પણ સતત કામ, એમની કામગીરી કરતા જ હોય, એ પણ કંઈ કોઈ દિવસ કોઈ ભેદભાવ કે આ તે કશું જ નહીં. એટલે આટલા બધા સારા કામો કર્યા હોવા છતાં આમાંથી પહેલાં પરિણામ નહોતું હોતું, પણ આજ કંઈક બાપુ ખુશ છે દુર્ઘટ ઉપર, એટલે એમણે પણ નોંધ લીધી કે આટલી મોટી સંખ્યામાં તમે બહુ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સપોર્ટ કરવા, તો તમારો સૌનો પણ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કમળના નિશાન સામેનું બટન દબાવી, તમે એક બટન દબાવશો ને તમે મેં ગુજરાત બનાવ્યું છે એવું થશે તમને. આપણા વટ પાણી બાપુએ કહ્યું, મેઘા પાટકર કે જેણે આંદોલનો કર્યા, તો નસીબ હતું આપણું તો બાપુ એ વખતે ચેરમેન હતા નર્મદા નિગમના. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે જરા વહાં પર શેર કરે.